ધોરણ 12 રસાયણ વિજ્ઞાન ચેપ્ટર 2 દ્રાવણોના લખાણ સંબંધી પ્રશ્નો 2.9 થી 2.12 સોલ્યુશન આ વિડીયોમાં આપેલું છે. 4 સરળ સિમ્પલ દાખલા છે જેની ગણતરી આપણે વિગતવાર આ વિડીયોમાં જોશું, જેમાં 2.9 દાખલામાં એવું જણાવેલું છે કે 298 કેલ્વિન તાપમાને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ 23.8 MMHg છે. હવે 850 ગ્રામ પાણીમાં 50 ગ્રામ યુરિયા ઓગાળવામાં આવે છે, તો દ્રાવણમાં પાણીનું બાષ્પ દબાણ અને બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો આપણે ગણવાનો છે. આ રાઉલ્ટના નિયમ આધારિત દાખલો છે. રાઉલ્ટનો નિયમ આપણે ભણી ચૂકેલા છીએ. રાઉલ્ટના નિયમના આધારે આપણે દ્રાવણનું બાષ્પ દબાણ P1 એ મેળવશું. તો રાઉલ્ટના નિયમનું સૂત્ર આપણને ખબર જ છે, P01 - P1 ના છેદમાં P01 બરાબર W2 ગુણ્યા M1 ના છેદમાં M2 ગુણ્યા W1. આમાં આપણે રકમમાં આપેલા મૂલ્યો મૂકીને ગણતરી કરશું. P01 જે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ છે, જે અહીંયા પાણી છે જેનું બાષ્પ દબાણ શુદ્ધ સ્વરૂપમાં 23.8 આપેલું છે. P1 એ દ્રાવણનું બાષ્પ દબાણ છે જે આપણે શોધી લેવાનું છે. W1 એટલે દ્રાવકનું વજન છે, જે 850 ગ્રામ પાણી લેવામાં આવ્યું છે એટલે એ W1 850 ગ્રામ થશે. W2 એ દ્રાવ્ય છે, જે યુરિયા છે ને 50 ગ્રામ લીધેલો છે એટલે W2 બરાબર 50 ગ્રામ થશે. જ્યારે M1 એટલે દ્રાવક પાણી એનો આણ્વીય દળ એ 18 ગ્રામ અને M2 એટલે દ્રાવ્ય યુરિયા એનો આણ્વીય દળ 60 બરાબર. આ યુરિયા એનું સૂત્ર આપણે જાણીએ છીએ, બધાને ખબર જ છે, NH2CO NH2 બરાબર છે. ચલો તો આપણે શું કરશું, આ જે આપણે કિંમતો નક્કી કરી છે એ બધી કિંમતો અહીંયા જે આપણે કિંમતો બધી બના રકમમાંથી મેળવી છે એ બધી કિંમતો આપણે અહીંયા મૂકીએ અને પછી જ્યાં છેદ ઉડતા હોય ત્યાં ઉડાડી દઈએ અને જે કંઈ ગુણાકાર કે ભાગાકાર છે કે કરવું પડે કરીએ, એટલે આપણને છેવટે આવી રીતના 23.8 - P1 ના છેદમાં 23.8 બરાબર 0.01764 આપણને મળશે. પછી 23.8 આ બાજુ લઈએ, એનો ગુણાકાર કરીએ એટલે 23.8 - P1 બરાબર 0.4198 આવે છે. અને છેલ્લે એના ઉપરથી આપણને તમે જોઈ શકો ગણતરી કે P1 આપણને 23.38 મળે છે બરાબર. એટલે દ્રાવણનું બાષ્પ દબાણ હવે ઘટીને 23.38 થયું. આપણે જોયું હતું કે શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ રકમ પ્રમાણે 23.8 હતું બરાબર છે, જે 23.8 થી ઘટીને 23.38 થઈ ગયું. હવે રકમમાં બીજું આપણને આ દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો પણ શોધવાનો કીધેલો છે. તો સાપેક્ષ ઘટાડો એટલે P01 - P1 ના છેદમાં P01. આ બધી કિંમતો આપણી પાસે છે. P01 રકમમાં આપેલું છે 23.8 છે, P1ની કિંમત 23.38 છે અને છેદમાં 23.8 એ બાદબાકી કરીએ એટલે 0.42 અને 0.42ને 23.8 વડે ભાગી નાખીશું તો જવાબ થશે 0.01764 બરાબર છે. અને આ જવાબ પણ MMHgમાં આવશે. આવી રીતે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો આપણને મળશે. હવે ત્યાર લખાણ સંબંધિત પ્રશ્નોમાં 2.10 દાખલો આપણે જોઈએ, જેમાં રકમમાં આપેલું છે કે 750 MMHg દબાણે પાણીનું ઉત્કલન બિંદુ 99.63 સેલ્સિયસ છે. આપણને એમ થાય કે પાણીનું ઉત્કલન બિંદુ તો 100 હોવું જોઈએ, પણ તમે ધ્યાનથી જુઓ રકમમાં તો અહીંયા જે આપણને દબાણ આપેલું છે તો 750 MMHg છે. પાણીનું ઉત્કલન બિંદુ 100 સેલ્સિયસ જ હોય પણ એ 760 MMHg એટલે એક વાતાવરણે હોય. અહીંયા 750 MMHg છે એટલે ઉત્કલન બિંદુ એ 99.63 છે. હવે શું કરેલું છે કે 500 ગ્રામ પાણીમાં કેટલા ગ્રામ સુકોસ ઉમેરવામાં આવે કે જેથી તે 100 સેલ્સિયસ તાપમાને ઉકળે એટલે દ્રાવણનું ઉત્કલન બિંદુ 100 સેલ્સિયસ થાય. તો આ દાખલો કેમ ગણશું, તો રકમ જોતાં આપણને આઈડિયા આવી જશે કે આ દાખલો ઠાર ઉત્કલન બિંદુ ઉન્નયનનો દાખલો છે. ઉત્કલન બિંદુ ઉન્નયનના દાખલા માટે આપણે પહેલાં તો ઉત્કલન બિંદુમાં કેટલો વધારો કરવાનો છે તેની ગણતરી કરીએ. એટલે 750 MMHg દબાણે શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ આપણને 99.63 ઓલરેડી આપેલું છે.
અને એ દ્રાવણનું ઉત્કલન બિંદુ આપણે વધારીને 100 સેલ્સિયસ કરવાનું છે. એટલે ઉત્કલન બિંદુમાં વધારા માટે ડેલ્ટા ટીબી બરાબર ટીબી માઇનસ ટી ઝીરો બી વાળું સૂત્ર આપણે વાપરીએ તો દ્રાવણનું ઉત્કલન બિંદુ 100 કરવાનું છે અને શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ 99.63 છે, બાદબાકી કરીએ એટલે 0.37 સેલ્સિયસ આવશે. હવે આ તફાવત છે એટલે 0.37 સેલ્સિયસને આપણે 0.37 કેલ્વિન પણ લખી શકીએ, બરાબર છે. ત્યાર પછી આપણે કેટલા ગ્રામ એમાં સુક્રોસ ઓગાળવો જોઈએ એની ગણતરી કરવાની છે. તો એ ગણતરી કરવા માટે આપણે આ ડેલ્ટા ટીબી બરાબર કેબી ગુણ્યા W2 × 1000 ડિવાઇડેડ બાય M2 × W1નું જે સૂત્ર છે એ સૂત્રમાં દ્રાવ્ય W2ને સૂત્રનો કર્તા બનાવીએ એટલે આપણને નવું સૂત્ર ડેલ્ટા ટીબી ગુણ્યા M2 × W1 છેદમાં કેબી ગુણ્યા 1000 મળે, બરાબર છે. હવે આ સુક્રોઝ માટે આપણે દાખલો ગણીએ છીએ તો અહીંયા સુક્રોઝનું આપણને આવી રીતનું સૂત્ર, બંધારણીય સૂત્ર બતાવેલું છે. એનું અણુસૂત્ર થશે સુક્રોઝનું C12H22O11. હવે રકમમાં આપેલી વિગતોને આધારે બધી કિંમતો મૂકીએ તો આપણે ઉત્કલન બિંદુનો વધારો આમાં કરવાનો છે 0.37 કેલ્વિનનો, જે આપણે હમણાં ગણતરી કરીને મેળવ્યું. એમ ટુ એટલે દ્રાવ્ય સુક્રોઝનું વજન, ખાંડનું વજન બરાબર, જે આપણે અણુભાર લેવાનો છે તે 342 ગ્રામ પ્રતિ મોલ છે. W1 બરાબર, W1 એટલે દ્રાવક પાણી છે અને આમાં 500 ગ્રામ પાણી લેવાનું છે. KB જે આપણને રકમમાં આપેલો છે અને ન આપ્યો હોય તો પણ પાણીના KB અને KF આપણને યાદ હોવા જ જોઈએ. પાણીનો KB આપણને 0.52 કેલ્વિન કિલોગ્રામ × મોલ ઇન્વર્સ છે. બસ આ બધી કિંમતો જે આપણને ખબર છે તે આ સમીકરણમાં મૂકીએ અને યોગ્ય ગુણાકાર ભાગાકાર કરીએ એટલે આપણને W2 એટલે દ્રાવ્ય સુક્રોઝનું વજન 121.67 ગ્રામ મળશે, બરાબર છે. તો આપણો જે સવાલ હતો કે કેટલા ગ્રામ ઓગાળવાથી ઉત્કલન બિંદુ 100 થશે, તો આપણને જવાબ મળ્યો કે તમે એની અંદર 121.67 ગ્રામ સુક્રોઝ ઓગાળશો તો ઉત્કલન બિંદુ એનું 100 સેલ્સિયસ થશે. હવે આપણે લખાણ સંબંધિત પ્રશ્નોનો 2.11મો દાખલો જોઈએ. એમાં આપેલું છે 75 ગ્રામ એસિટિક એસિડમાં, જેને આપણે ઇથેનોઇક એસિડ પણ કહીએ છીએ, એસિડમાં ઉમેરવા પડતા એસ્કોર્બિક એસિડ એટલે વિટામિન સી, અથવા તેનું સૂત્ર પણ આપ્યું છે C6H8O6નું દળ ગણો, ઓકે, જેથી એનું ગલન બિંદુ 1.5 સેલ્સિયસ જેટલું ઘટી જાય. એટલે અહીંયા આપણે એના ગલન બિંદુમાં ઘટાડો કરવાનો છે. KF પણ આપણને આપેલો છે 3.9 કેલ્વિન કિલોગ્રામ × મોલ ઇન્વર્સ. હવે ઠાર બિંદુમાં ઘટાડો કરવાનો છે. કેટલો ઘટાડો કરવાનો છે? 1.5નો. એટલે આપણે સૂત્ર પહેલાં તો લખી નાખીએ. પહેલાં તો આપણે એસ્કોર્બિક એસિડ એટલે જેને આપણે વિટામિન સી કહીએ છીએ એનું સ્ટ્રક્ચર જોઈ લઈએ. આ રીતનું એનું સ્ટ્રક્ચર છે અને એનો અણુસૂત્ર C6H8O6 છે, બરાબર છે. હવે શું કરશું? ડેલ્ટા TF બરાબર KF × W2 × 1000 / M2 × W1. એમાં રકમમાં તમે જોઈ શકો કે કેટલા ગ્રામ એમાં ઓગાળવું જોઈએ એવું આપણને પૂછેલું છે. તો W2 એટલે દ્રાવ્યનું વજન આપણે ગણવાનું છે. તો દ્રાવ્ય W2ને આપણે સૂત્રનો કરતા બનાવીએ એટલે ફરી પાછું W2 બરાબર ડેલ્ટા TF × M2 × W1 / KF × 1000 થશે. બધી કિંમતો આપણે મૂકતા જઈએ. ડેલ્ટા TF એટલે ઠાર બિંદુમાં થતો ઘટાડો, જે રકમમાં આપણને જોઈ શકો 1.5 સેલ્સિયસ આપેલો છે, પણ 1.5 સેલ્સિયસને આપણે 1.5 કેલ્વિન તરીકે લઈ શકીએ, બાદબાકી તફાવત છે. એટલે W1 એટલે દ્રાવક, અને દ્રાવક છે એસિટિક એસિડ જે આપણે લેવાનો છે. રકમ પ્રમાણે તમે જુઓ 75 ગ્રામ છે એટલે W1 બરાબર 75 ગ્રામ. KFની કિંમત જે રકમમાં આપણને 3.9 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ આપી છે તો અહીંયા પણ આપણે એ લઈ લઈશું. M2 એટલે સુક્રોઝ વિટામિન સીનું દળ આપણે લેવાનું છે C6H8O6, એટલે એ જે છે એ 176 ગ્રામ પ્રતિ મોલ મળશે. ઉપર આ જે બધી આપણે કિંમતો મેળવી છે તે બધી કિંમતો ઉપરોક્ત સમીકરણમાં મૂકીએ એટલે આપણને આવું કંઈક મળશે. અને ત્યાર પછી ગુણાકાર ભાગાકાર કરતાં W2 એટલે વિટામિન સી એસ્કોર્બિક એસિડનું દળ 5.076 ને 076 છે એટલે 5.08 કે 80 લખી શકીએ.
એટલે આપણને એટલા વિટામિન સીની જરૂર પડશે, બરાબર છે. ત્યાર પછી છેલ્લો દાખલો ધ્યાન આપજો, 2.12નો દાખલો. 37 સેલ્સિયસ તાપમાને 450 ml પાણીમાં 185,000 મોલર દળ ધરાવતા એક પોલિમરના 1 ગ્રામને ઉમેરીને બનાવેલા દ્રાવણનું અભિસરણ દબાણ ગણો. અભિસરણ દબાણ ગણવાનું છે એટલે સ્વાભાવિક છે, અભિસરણ દબાણનું સૂત્ર, એના આધારે આપણે દાખલો ગણશું. અહીંયા આપણને દ્રાવ્યનું વજન આપેલું છે, દ્રાવ્ય દ્રાવકનું વજન આપેલું છે, એટલે આપણે પાઈ બરાબર WRT છેદમાં MV વાળું સૂત્રનો ઉપયોગ કરશું, બરાબર. અહીંયા W1 એટલે દ્રાવ્યનું વજન, દ્રાવ્ય અહીંયા પોલિમર છે, જે માત્ર અને માત્ર રકમમાં જોઈ શકો 1 જ ગ્રામ લેવાનો છે, એટલે પોલિમર 1 ગ્રામ છે. R એ વાયુ અચળાંક છે, જેની આપણી રેગ્યુલર કિંમત 8.314 × 10^-12 ×L × K·I·1 × mM છે. પણ હવે આને જો આપણે પાસ્કલમાં ગણવું હોય તો આની અંદર તમે જોઈ શકો 8.314 × 10^-2 સાથે 10^5 કરી એટલે 12નું પાસ્કલ થઈ ગયું, બાકીનું લિટર × K·I·1 × mM જેમ છે તેમ, એટલે આપણે પછી 8.314 × 10^3 લખી શકીએ. તો આ દાખલો આપણે જે છે ગણ્યો, અથવા આરની કિંમત જે લીધી એ 12ને બદલે પાસ્કલમાં લીધી, એટલે આપણો જવાબ પણ અહીંયા પાસ્કલમાં આવશે. જો 12માં લઈએ તો જવાબ 12માં આવશે, એ વિકલ્પ જોવાનો, વિકલ્પના આધારે. વિકલ્પમાં જો જવાબ 12 આપેલો હોય તો 12 પ્રમાણે ગણવાનું, ને પાસ્કલ આપ્યું હોય તો પાસ્કલ પ્રમાણે ગણવાનું, બરાબર છે. ટેમ્પરેચર 37 સેલ્સિયસ છે, બરાબર. આપણે જે અભિસરણ દબાણ ગણવાનું છે રકમમાં આપેલું છે, તમે જોઈ શકો 37 સેલ્સિયસ તાપમાને ગણવાનું છે, એટલે 37 વત્તા 273 કરી એટલે 310 કેલ્વિન મળશે. એમ એટલે દ્રાવ્ય જે પોલિમર છે, જેનો અણુભાર 185,000 છે. સ્વાભાવિક છે, પોલિમર એ વિરાટ અણુઓ હોય, ખૂબ મોટા અણુઓ હોય, એટલે એમના અણુભાર પણ બહુ ઊંચા હોય. વોલ્યુમ જે છે એ 450 ml છે, 450 ml પાણીમાં આપેલું છે. યાદ રાખજો, આપણે જ્યારે પણ અભિસરણ દબાણના દાખલા ગણીએ ત્યારે દ્રાવણનું કદ એ લિટરમાં લેવાનું છે. આગળ ઉત્કલ બિંદુ, ઉન્નયનને ઠાર બિંદુ, અવનયનમાં આપણે ml લેતા હતા, એટલે એ ભૂલ અહીંયા નથી કરવાની, આપણે અહીંયા લિટરમાં લઈશું. લિટરમાં આપણને 400, આપણને ml 450 ml છે, એટલે લિટરમાં કરવા માટે 1000 વડે ભાગીએ એટલે 0.450 લિટર થશે. ઓકે, હવે આ બધી કિંમતો આપણે મૂકીએ પાઈની કિંમત, પાઈ મેળવવા માટે આ જે સમીકરણ આપણે બનાવેલું છે WRT/MV, એમાં ઉપરોક્ત બધી કિંમતો આપણે એક પછી એક મૂકતા જઈએ તો આપણને છેવટે આવી રીતના એનો ગુણાકાર ભાગાકાર થતું હોય તે કેલ્સીની મદદથી કરશું તો જવાબ 30.959 પાસ્કલ આવશે. 959 એટલે 59 જેવું છે, એટલે 30.96 પાસ્કલ કરી શકાય, બરાબર. આ રીતે આપણે દ્રાવ્ય 1 ગ્રામ પોલિમર ધરાવતા દ્રાવણનું અભિસરણ દબાણ 30.96 પાસ્કલ મળે, બરાબર. ઓકે, થેન્ક યુ.